ट्रिंग 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 दरवाजानी घंटड़ी वागी। दरवाजे छे ए घंटड़ी वागी अने मनप्रीते छे दरवाजो खोल्यो तो दिव्या अने स्वस्तिक हता। दरवाजे सरस मजानी बे डोल वागी ट्रिंग 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 करती अने मनप्रीते छे एना घरनो दरवाजो खोल्यो तो दिव्या अने स्वस्तिक छे एने जोवा मळ्या। सुरजीत जो कोण आव्यो छे? सुरजीत छे कहे छे के जो तो कोण आव्यो छे। तेने उत्तेजित थईने कह्युं सुरजीत दौड़ती दौड़ती आवी। ज्यारे तेने तेना मित्रों ने जोया अने खुशीथी तेमने बात भरी लीधी अने बोली तमे क्यारे छात्रालयथी आव्या? मनप्रीते छे ए सुरजीतना कहेवाथी दरवाजो खोल्यो अने दरवाजेना मित्रों जोया अटले छे ए खुशीथी दौड़ती दौड़ती छे ए सुरजीत आवी अने मित्रों ने भेटी पड़ी अने बोले छे के तमे लोको छे ए छात्रालयथी क्यारे आवी गया? स्वस्तिके कह्यु हजु गई काले ज। एना मित्र स्वस्तिके कह्यु के हजी हूँ तो गई काले ज आव्यो। तारा माता पिता क्या छे? एने पूछे छे स्वस्तिक ने के तारा माता पिता क्या छे? अमे तेमने मळवा मांगे छे एम। अस्वस्तिक छे ए सुरजीत ने पूछे छे के तारा माता पिता क्या छे? अमे तेने मळवा माटे आव्या छीए। सुरजीते कह्यु तेओ गुरुद्वारा गया छे। એટલે સુરજીત છે એના મિત્રોને જવાબ આપે છે કે તે લોકો છે, તે લોકો એટલે કે મારા મમ્મી પપ્પા છે, એ ગુરુદ્વારે દર્શન કરવા ગયા છે, અમે પણ ત્યાં જવાના છીએ। સુરજીત કહે છે કે અમે લોકો પણ ગુરુદ્વારે જવાના છીએ। દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ, અમે તારી સાથે આવ્યા છીએ। સુરજીત છે એ એના મિત્રોને કહે છે કે સ્વસ્તિકને એને કે મારા માતા પિતા ગુરુદ્વારે ગયા છે અને અમે લોકો પણ ત્યાં જવાના છીએ। એટલે દિવ્યા કહે છે કે ખૂબ સારી વાત કહેવાય, ખૂબ સરસ, અમે પણ છે એ તારી સાથે આવીએ। સુરજીતે પૂછ્યું તું રજાઓમાં જ ઘરે આવે છે? સુરજીત છે એના મિત્રોને પૂછે છે કે શું તમે રજાઓમાં જ ઘરે આવો છો? તને છાત્રાલયમાં રહેવું ગમે છે? તને છાત્રાલય એટલે કે હોસ્ટેલમાં રહેવું ગમે છે? તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો। સુરજીત છે એના મિત્રને પૂછે છે કે તમે છાત્રાલયમાં રહો છો તો તમારા મમ્મી પપ્પાને છે એ ખૂબ યાદ કરતા હશો, તમને છાત્રાલયમાં રહેવું ગમે છે? દિવ્યાએ કહ્યું અમે તમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે। એટલે દિવ્યા જવાબ આપે છે સુરજીત જ્યારે પૂછે છે કે તમને છાત્રાલયમાં ગમે છે તો દિવ્યા કહે છે કે અમે લોકો છે એ તમને બધાને યાદ કરીએ છીએ પરંતુ અમને જે છાત્રાલયમાં રહેવાની પણ ખૂબ મજા આવે છે। ઘણીવાર અમને ભોજન ન પણ ગમે છતાં અમે બધા બાળકો છે એ સાથે જમીએ અને ખૂબ જ મજા માણીએ છીએ। છાત્રાલયમાં રહેવામાં અમને ઘણી વખત છે એ ભોજન ન ગમે પરંતુ છતાં અમે બધા બાળકો છે એક સાથે જમીએ અને ખૂબ મજા મસ્તી કરીએ છીએ। સ્વસ્તિકે હસતા હસતા કહ્યું હવે સ્વસ્તિક બોલે છે તને ખબર છે જ્યારે છાત્રાલય સ્વસ્તિક હસતા હસતા કહ્યું તમને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડી જઈએ છીએ અને તે થોડી જ મિનિટોમાં પતી જાય છે। હવે છે એ સ્વસ્તિક કહે છે હસતા હસતા કે તમને બધાને ખબર છે કે અમે છાત્રાલયમાં રહીએ છીએ તો એ છાત્રાલયમાં જ્યારે કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે છે, જમવાનું આવે છે, ત્યારે અમે બધા એના રૂમ તરફ જઈએ અને થોડી જ વારમાં છે બધો જ નાસ્તો કે જમવાનું છે પતી જાય એટલે કે ખલાસ થઈ જાય છે। એના પછી છે શું તમે પણ છાત્રાલયમાં ભણ્યા છો? તમારામાંથી કોઈ વિદ્યાર્થીઓ પણ ક્યારે છાત્રાલયમાં ભણ્યું છે? જો નહીં તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ મિત્ર સાથે વાત કરો અને છે એના જવાબ શોધી કાઢો। એનો પહેલો પ્રશ્ન છે છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ પડે છે? છાત્રાલયની શાળાઓ જે હોય એમાં બાળકો ત્યાં જ રહે છે, ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે। છાત્રાલયની શાળાઓમાં તહેવારો અને રજાઓમાં બાળકો પોતાના ઘરે જાય છે જ્યારે અન્ય શાળાઓમાં બાળકો છે અભ્યાસ કરવા પૂરતા જ આવે છે અને શાળાનો સમય પૂરો થતાં બાળકો છે પોતાના ઘરે ચાલ્યા જાય છે। જો એને પછીનો પ્રશ્ન છે તમારામાંથી લગભગ કોઈ બાળકો છે એ છાત્રાલયમાં ન પણ રહ્યું હોય અને કોઈક છે એકાદ બે ધોરણ છાત્રાલયમાં રહીને ભણીને પણ આવ્યા હોય એવું બની શકે। એના પછીનો પ્રશ્ન છે ત્યાં
તેઓને કેવું ભોજન મળે છે? છાત્રાલયમાં છે તેઓને સાદું અને પૌષ્ટિક ભોજન છે એ મોટા ભાગે મળતું હોય છે. ઘરની જેમ બધાને અલગ અલગ ન મળે, એક સાથે જે ભોજન બન્યું હોય એ બધા બાળકોને જમવું પડે છે. એના પછીનો પ્રશ્ન છે, છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? છાત્રાલયમાં બાળકો છે ભોજન ખંડમાં, એક ભોજન હોલ હોય એમાં બેસીને છે. એ ડાઇનિંગ ટેબલ હોય તો એના ઉપર ને ન હોય તો નીચે પંગતમાં બેસીને છે એ જમે છે. એના પછીનો પ્રશ્ન છે, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને ભોજન પીરસે પણ કોણ છે? છાત્રાલયમાં બાળકો માટે છે એ ભોજન કોઈ રસોઈયા બનાવે છે, એમાં બીજા વિદ્યાર્થીઓ મદદ કરે છે તથા રસોડાના અન્ય કામ છે એ બીજા કર્મચારીઓ છે એ ભોજન પીરસવાનું કામ છે એ કરે છે. એના પછીનો પ્રશ્ન જુઓ, વાસણ કોણ ધોયે છે? વાસણ ધોવા માટે એક કે બે બહેનો રાખેલા હોય છે જેઓ વાસણ ધોવાનું કામ પણ કરે છે, અને ઘણા છાત્રાલયમાં વિદ્યાર્થીએ છે પોતાની થાળી એ જાતે ધોવાની પણ હોય છે. એના પછીનો પ્રશ્ન, ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? હા, છાત્રાલયમાં રહેતા બાળકો છે એ ઘરના જમવાને ખૂબ યાદ કરતા હોય છે, ઘરના ભોજનને, કારણ કે ત્યાં મમ્મી બનાવી દે એવું અલગ અલગ ભોજન મળે નહીં, જે ભોજન રંધાયું હોય બધા બાળકો માટે એ જ બધાએ જમવું પડે છે. એના પછીનો પ્રશ્ન છે, શું તમે છાત્રાલય જવું ગમે છે? કેમ? ઘણા બાળકોને છાત્રાલયમાં રહેવું અને જવું ગમે છે, કારણ કે છાત્રાલયમાં શિસ્ત, સમાનતા, સમૂહ ભાવના જેવા ગુણો છે એ બાળકોમાં સારી રીતે વિકસે છે. બાળકોને પોતાના કામ જાતે કરવાનું શીખવા મળે છે. વળી છાત્રાલયમાં મળતી સગવડતાઓ જે હોય એને અનુકૂળ થઈને જ રહેવાનું શીખવા મળે છે, અને ઘણા બાળકોને ન પણ જવું ગમે. અહીં પ્રશ્નોના જવાબ તમને મૌખિક કરાવ્યા છે, સ્વાધ્યાય પોથીમાં પણ છે, તમને એના ફોટોગ્રાફ પાડીને મોકલીશ, જે તમારે હોમવર્કમાં આજે પૂરવાના છે.